नमस्ते मित्रों, 12 કલાકની અંદર આખો પરિવાર છે તે ખતમ થઈ ગયો છે। કયા ગામની અંદર આ ઘટના બની ગઈ છે? આપણા શરીરના રૂવાડા ઊભા કરી નાખે તેવો કિસ્સો છે। આ તમામ માહિતી મેળવવા માટે થોડો ટાઈમ કાઢી આ વિડિયોને જોઈ લેશો તો તમામ માહિતી છે તે તમને મળી જશે। चालो मित्रों, अपने आज शुरुआत करी। 12 कलाकनी अंदर ज आखो परिवार छे ते खत्म थई गयो छे। आ कोरोनाना कारणे थयुं छे। क्या गाम नी अंदर थई गयुं छे तेनी पूरी माहिती आपणे आजना विडियो मां मेळवीशुं। कोरोनानी बीजी लहेर तो घणा परिवार छे तेने बर्बाद करी नाख्या छे। हालमां कोरोनाना केसमां घटाडो तो थई रह्यो छे, पण मृत्युना आंकड़ा छे ते हजी पण डरावी रह्या छे। मृत्युना आंकड़ानी अंदर घटाडो थतो नथी। कोरोनाना कारणे एक पछी एक खराब समाचार छे ते आवी रह्या छे। घणा बधा गाममां तो 50 થી 100 લોકોના મોત થઈ ગયા છે। કેટલાક લોકોએ પોતાના પરિવારમાં માતા, પિતા, કાકા, કાકી, ભાઈ, બહેન, પતિ, પત્ની જેવા સ્વજનો છે તે પણ ગુમાવ્યા છે। આ કોરોનાની મહામારીએ લોકો વર્ષો સુધી ભૂલી નહીં શકે। હજી આ કોરોના સામે લડી રહ્યા છે। ત્યાં તો બ્લેક ફંગસનો કહેર છે તે પણ ચાલુ થઈ ગયો છે। આ બધા વચ્ચે ફક્ત સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનેટાઇઝ દ્વારા જ પોતાને તેમજ પોતાના પરિવાર છે તેને બચાવી શકીએ તેમ છીએ। હવે આપણે જેને વાત કરવાની છે એ ઘટના છે તે સાંગલીમાં જોવા મળ્યું છે, જેની અંદર 12 કલાકની અંદર જ આખો પરિવાર છે તે ખતમ થઈ ગયો છે। આખો પરિવાર કોરોનાના કારણે ખતમ થઈ ગયો છે અને માત્ર 12 કલાકની અંદર જ। માતા પિતાની હેલ્થ જોવા માટે તેમનો દીકરો જે સોફ્ટવેર એન્જિનિયર હતો તે મુંબઈમાંથી પોતાના ગામ આવ્યો હતો। એટલે દીકરો સોફ્ટવેર એન્જિનિયર હતો, મુંબઈમાં સારી એવી કંપનીમાં જોબ કરતો હતો, પરંતુ માતા પિતા હેલ્થ જોવા માટે તે ખાસ મુંબઈથી આવ્યો હતો। દુર્ભાગ્યથી તે પણ છે તે કોરોના પોઝિટિવ થઈ ગયો, કોરોનાથી સંક્રમિત થઈ ગયો। તેને પણ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા હતા। જ્યારે માતા પિતાનું મોત છે તે 5 કલાકની અંદર જ થઈ ગયું। માતા પિતા પણ હોસ્પિટલની અંદર એડમિટ હતા, કોરોનાની અંદર વધારે ગંભીર તેની સ્થિતિ હતી, તો તે બંનેનું મોત છે તે પણ 5 કલાકની અંદર થઈ ગયું। ત્યારબાદ સોફ્ટવેર એન્જિનિયર દીકરો છે તે પણ જિંદગીની જંગ છે તે હારી ગયો। આ રીતે આખો પરિવાર જોઈએ તો 12 કલાકની અંદર જ પરિવારમાં 3 વ્યક્તિ હતા, માતા પિતા અને તેમનો દીકરો, તે 12 કલાકની અંદર જ કોરોનામાં જીવ છે તે ગુમાવી દીધા છે। કોરોના આખા પરિવારને પરખી ગયો છે। તો મિત્રો, તમને ખાસ વિનંતી છે, તમે પણ જરૂર સાવચેત રહો, તેમજ તમારા પરિવારને પણ ખાસ કોરોનાથી સુરક્ષિત રાખો। કોરોના જતો રહ્યો છે એવી બેદરકારીમાં હજી રહેવાની જરૂર નથી।